गुड मॉर्निंग बाळको, जय श्री कृष्ण। पल्लव मॉडल स्कूल यूट्यूब चैनल में आपको हार्दिक स्वागत है। तारीख 15 12 सोमवार बोर्ड 7 में कयो विषय? सामाजिक विज्ञान, जेमा आपको अधूरो पाठ कयो छे आपत्ति अने व्यवस्थापन, जेमा आपने जे कुदरती आपत्ति जे कुदरती घटना થાય છે ઈ દરમિયાન માણસે કેવા કેવા પગલા ભરવા, સાવચેતી પોતાના રક્ષણ માટે કેવા કેવા પગલા ભરવા અને ઈ જે આપત્તિ છે એની ખ્યાલ કઈ રીતે આવે એવું બધું આપણે જાણ્યું, જેમાં બે આપત્તિની આપણે જાણકારી મેળવી, એક તો ભૂકંપ અને એક વાવાઝોડું। હવે આવે છે સુનામી। સુનામીનો અર્થ એટલે કે સુનામી શબ્દ ક્યાંથી આવ્યો છે? તો સુનામી શબ્દ જાપાની શબ્દ છે। સુનામીનો અર્થ શું થાય? વિનાશકારી મોજા। હવે તમે દરિયા કિનારે જાઓ તો દરિયા કિનારા કિનારા ઉપર જે દરિયાના જે મોજા હોય છે એ હલેસા આવતા હોય છે। એ હલેસા કેવા હોય છે? નાના પ્રમાણમાં હોય છે, એની સાઈઝ એટલે કે એની જે ઊંચાઈ હોય એ કેવી છે? ઓછી હોય છે। પણ દરિયાની અંદર કંઈક એવું થાય જેના કારણે અચાનક એ મોજા છે એની ઊંચાઈ કેવી થઈ જાય છે? વધી જાય છે અને એ 3-4 માળ જેટલા ઊંચા મોજા કિનારે આવે છે અને એ મોજા આવવાના કારણે જે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે નુકસાન થાય છે। તો એ કેને કારણે એ મોજા એટલા બધા વિનાશકારી બને છે? તો દરિયાના પેટાળમાં અચાનક જ્વાળામુખી ફાટવાથી અથવા ભૂકંપ, અને ભૂકંપની તીવ્રતા કેવી પાછી 7 કરતા ઉપર હોય એવો ભૂકંપ અને એવી જ્વાળામુખી ફાટવાથી જે દરિયાનું પેટાળ છે એની જમીન કેવી થઈ જાય છે? ખસી જાય છે, જેના કારણે આ મોજાની આ જે વિનાશકારી મોજા છે એની ઉત્પત્તિ થાય છે। હવે જે દરિયાની અંદર દરિયા કિનારાથી 2-3 કિલોમીટર અંદર દરિયાની અંદર આ મોજા આ ભૂકંપ આવવાના કારણે આ મોજા ઉત્પન્ન થાય છે। હવે આ મોજા છે એ કિનારા સુધી આવતા આવતા એની સ્પીડ કેવી થઈ જાય છે? ઘટી જાય છે। હવે એની સ્પીડ ઘટી જાય પણ એની ઊંચાઈ કિનારે આવતા કેવી થઈ જાય છે? અચાનક વધી જાય છે અને એ ઊંચાઈ વધવાના કારણે એ દરિયા કિનારાના વિસ્તારોમાં નુકસાન થાય છે। તો ચાલો આપણે પાઠ્યપુસ્તકમાં જોઈએ। જો અહીંયા તમને સુનામીમાં જે મોજા આવે છે એ મોજાનું તમને ચિત્ર આપેલું છે। હવે જો સમુદ્ર કે મહાસાગરના તળિયે થતા ભૂકંપ અને જ્વાળામુખી પ્રસ્ફોટનથી કે મોટા પાયે પરના સમુદ્રમાં થતા ભૂસ્ખલનથી પેદા થતા વિનાશક મોજા સુનામી કહેવાય છે। જો કે સુનામીની ઉત્પત્તિ મોટે ભાગે સાગર તળે થતા ભૂકંપો કારણભૂત છે। ટૂંકમાં ભૂકંપીય સાગર મોજા સુનામી તરીકે ઓળખાય છે। એટલે કીધું એમ દરિયાના પેટાળમાં શું ફાટે છે? જ્વાળામુખી ફાટે છે અને ખૂબ જ મોટા પાયા પર જે 7ની તીવ્રતાથી ઉપરનો જે ભૂકંપ આવે છે જેના કારણે આ વિનાશકારી મોજા ઉત્પન્ન થાય છે અને આ જે વિનાશકારી મોજા ઉત્પન્ન થાય છે એને શું કહેવાય છે? સુનામી કહેવાય છે। આ મોજા તેના ઉત્પત્તિ સ્થાનેથી વલય આકારે વિસ્તરી કિનારે આવે ત્યારે ભારે વિનાશકારી બની જાય છે। વલય આકારે આવી રીતના આમ આવતા હોય, વલય સામાતું હોય પાણી, પણ આ શું હોય? એ મોજા હોય છે, દરિયાના મોજા હોય છે। અને આ જે વલય આકારે રચાયને એ ક્યાં આવે છે? કિનારા પર આવે છે। કિનારા પર આવે ત્યારે એની સ્પીડ કેવી થઈ જાય છે? ઘટી જાય છે। પણ આ જે મોજા છે એની ઊંચાઈ કિનારે આવતા કેવી થઈ જાય છે? અચાનક વધી જાય છે। તેની ઝડપ કિનારે ઓછી થતા તે વધુ ઊંચાઈ ધારણ કરે છે। કિનારે પાણીની દિવાલ ભૂમિ આગળ વધી ભારે વિધ્વંસ મચાવે છે। જો કે હવે આધુનિક ઉપગ્રહ આધારિત સાધનોની મદદથી સુનામીનો ચોક્કસ અંદાજ કાઢી શકાતો હોવાથી સૂચિત અસરવાળા ક્ષેત્રોમાંથી લોકોને સમયસર સ્થળાંતરિત કરાવી જાનહાનિ અટકાવી શકાય છે। હવે આ જેમ જેમ ટેકનોલોજી વધી એમ હવે આપણે આ સુનામી આ ભૂકંપ છે કે દરિયાની અંદર કયા સ્થળ પર જ્વાળામુખી ફાટે છે, જ્વાળામુખી થાય છે અથવા ભૂકંપ આવે છે એવા વિસ્તારોની આપણે જાણકારી મેળવી શકીએ છીએ અને સમયસર આપણને ખ્યાલ પણ આવી શકે છે કે 2-3 કલાક અથવા 2 દિવસ પછી અહીંયા આવી રીતના આવી ઘટના થવાની છે। તો આપણે અગાઉથી દરિયા કિનારાના વિસ્તારમાં જે લોકો રહેતા હોય એને આપણે અગાઉથી સ્થળાંતરિત કરી શકીએ છીએ અને જે જાનહાનિ થાય છે એને આપણે અટકાવી શકીએ છીએ। જો કે આવી ટેકનોલોજી કે સાધનો બધા દેશો પાસે નથી એ એક વાસ્તવિકતા
છે. હજુ ઘણા એવા દેશ છે જે આ ટેકનોલોજી એને જોઈ પણ નથી, એટલે કે અને અમુક એવા અમીર દેશો છે જેની પાસે આવી ટેકનોલોજી છે. એટલે અહીંયા શું કહે છે, આવી ટેકનોલોજી કે સાધનો બધા દેશો પાસે નથી. આ એક પણ આ એક વાસ્તવિકતા છે. ખ્યાલ આવ્યો સુનામીનો? તો સુનામી એક જાપાની શબ્દ છે. સુનામીનો અર્થ થાય વિનાશકારી મોજા. દરિયાના પેટાળમાં એટલે કે દરિયામાં જે કિનારાથી 2-3 કિલોમીટર 4-5 કિલોમીટર દૂર દરિયામાં ભૂકંપ અથવા જ્વાળામુખી દરિયાના પેટાળમાં ભૂકંપ અથવા જ્વાળામુખી ફાટવાને કારણે આ વિનાશકારી મોજાની ઉત્પત્તિ થાય છે. અને આ વિનાશકારી મોજા બલય આકારે ક્યાં આવે છે, કિનારે આવે છે. કિનારે આવે એટલે એની ઝડપ કેવી થઈ જાય છે, ઓછી થઈ જાય. ઓછી થઈ જાય પણ એની મોજાની ઊંચાઈ કેવી થઈ જાય છે, વધી જાય છે. અને વધવાની ઊંચાઈ વધવાના કારણે એ મોજા ક્યાં આવે છે, કિનારાના જે સ્થળ હોય છે એને ભારે નુકસાન કરે છે. તો જો હવે એક બોક્સ આપેલું છે, તમને જાણવું ગમશે. 26 ડિસેમ્બર 2004 ના રોજ આવેલા મહાવિનાશક સુનામીમાં હિન્દ મહાસાગરના તટવર્તી દેશો પૈકીના થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા વગેરે દેશોમાંથી લગભગ 2 લાખ લોકોએ જાન ગુમાવ્યા હતા. 26 ડિસેમ્બર 2004 ના રોજ જે હિન્દ મહાસાગરના તટવર્તી દેશો એટલે કે હિન્દ મહાસાગર છે એના કિનારે જે દેશો આવેલા છે એ દેશોને સુનામી આવી હતી. એના કારણે એ જે તટવર્તી દેશો છે એમાં ભારે નુકસાન થયું હતું અને કેટલા લોકોએ જાન ગુમાવી હતી, 2 લાખ લોકો એ સુનામીમાં માર્યા ગયા હતા. સુનામી સમયે રાખવાની સાવચેતી. હવે આ સુનામી આ જે આપત્તિ આવે છે એ સમયે આપણે કેવી કેવી સાવચેતી રાખવી, તો સુનામીની આપણને અગાઉથી જાણકારી મળી જાય તો પહેલા આપણે શું કરવું. તો અહીંયા પહેલો ટોપિક છે સુનામી પહેલા. એ સુનામીની આપણને અગાઉથી એટલે કે તમે રેડિયો દ્વારા કોઈના દ્વારા અથવા ન્યૂઝ દ્વારા અથવા તમારા શહેરમાં એટલે તમારા વિસ્તારમાં જે એ તંત્ર મહાનગરપાલિકા દ્વારા તમને અગાઉથી જાણકારી મળી જાય તો તમારે શું કરવું એના વિશેની જાણકારી આપેલી છે. તો સમુદ્ર કિનારાથી તો સૌપ્રથમ પહેલા શું છે, સુનામી પહેલા શું કરવું. તો જો તમે દરિયા કિનારાના નજીકના વિસ્તારોમાં હો તો ત્યાંથી તમારે સૌપ્રથમ ત્યાંથી ખસી જવાનું, એટલે કે ત્યાંથી સાવચેતી જ્યાં તમને રક્ષણ મળે એવા સ્થળ પર આવી જવું. તો પહેલો મુદ્દો શું છે, સમુદ્ર કિનારાથી ખસી જવું. કેમાં? તો સુનામીની તમને અગાઉથી જાણકારી મળી જાય તો સૌ પહેલા કયા પગલા ભરવા એનું કીધું છે, સમુદ્ર કિનારાથી દૂર ખસી જવું. ત્યાર પછી શું કીધું છે, રેડિયો પર આવતી સૂચનાઓ મુજબ વર્તો. એટલે કે રેડિયો ઉપર તમને તંત્ર દ્વારા તમને જાણકારી આપવામાં આવતી હોય છે કે સુનામી એટલે કે આવી કોઈ આપત્તિ આવી છે તો તમે જે વિસ્તારમાં છો અને ત્યાં તમને અસર થવાની સંભાવના છે તો ત્યાંથી તમે સારી જગ્યા એટલે કે તમને જ્યાં રક્ષણ મળે એવી જગ્યા પર તમે સ્થળાંતરિત થઈ જાઓ. તો રેડિયો પર આવતી જે સૂચના છે તંત્ર દ્વારા જે સૂચનાઓ આવતી હોય એ સૂચના પ્રમાણે તમારે વર્તન કરવાનું છે. સમુદ્રના મોજા અસાધારણ ઉછળે વિચિત્ર અવાજો આવે તો આ પૂર્વે ચેતવણીના સંકેતો છે તો તરત કિનારાથી દૂર જતા રહો. હવે તમે જે દરિયા કિનારાના વિસ્તારો પર રહેતા હો અને એ દરમિયાન જે દરિયામાં જે મોજા આવે છે એ અચાનક એની સ્પીડ વધી જાય એવો તમને કંઈક ખ્યાલ આવે અને વિચિત્ર અવાજ એટલે કે એક અલગ પ્રકારનો મોજાનો અવાજ આવતો હોય તો તરત જ તમારે તંત્રની ચેતવણી મળે એ પહેલાં તમારે એક સેફ એટલે કે જ્યાં તમને રક્ષણ મળે એવી જગ્યા પર જતું રહેવું. જે નોર્મલી જે મોજાનો અવાજ આવતા હોય દરિયા કિનારાના અને એ અચાનક અસાધારણ થઈ જાય અને વિચિત્ર અવાજ આવવા લાગે તો તમારે તંત્રની ચેતવણી મળે એ પહેલાં તમારે સેફ જગ્યા પર ચાલી જવું. કિંમતી સામાન અને ખોરાક પીવા પાણી દવાઓ ટોર્ચ વગેરે જરૂરી ચીજો સાથે રાખવી. કોઈ પણ આપત્તિ આવે તો આ વસ્તુ તો તમારે સાથે રાખવાની. ખાવા માટેનો જે ખોરાક પીવાનું પાણી તમારી જરૂરી દવાઓ અને આપત્તિ આવી કોઈ ઘટના થાય ત્યારે લાઇટ જવાની સંભાવના રહે તો તમારે એક ટોર્ચ એટલે કે લાઇટ સાથે રાખવાની. આ જરૂરી વસ્તુ સાથે રાખવી. ક્યારે? તો સુનામીની તમને અગાઉથી જાણકારી મળી જાય ત્યારે.
અમે એમ કહી છે સુનામી દરમિયાન એટલે કે સુનામી અત્યારે હાલમાં આવી છે તો ઈ સમય દરમિયાન તમારે શું કરવું એટલે કે આ આપત્તિ છે એનો તમે સામનો કરી રહ્યા છો ઈ દરમિયાન તમારે રક્ષણ કઈ રીતે કરવું તો જુઓ ઊંચાણવાળી જગ્યા ના છોડશો એટલે કે દરિયા કિનારાના વિસ્તારોથી તમે કોઈ ઊંચાણવાળી જગ્યા પર છો તો જ્યાં સુધી આ સુનામીનો ખતરો ટળે નહીં ત્યાં સુધી તમારે ઊંચાણવાળી જગ્યા જ્યાં તમે છો એ જગ્યા તમારે છોડવી નહીં સુનામી જોવાનો પ્રયત્ન ના કરો કે દરિયા કિનારાના વિસ્તારમાં રહેતા હોય અને ત્યાંથી દૂર ચાલે ગયો અને પાછા એમ કે ચાલો કેવા કેવા મોજા ઉછળે છે એ આપણે જોવા જઈએ તો એવું કરવાનું નહીં એમાં તમે તમારી જાન પણ ગુમાવી શકો છો તંત્ર દ્વારા અપાતી સૂચનાઓ ચુસ્ત રીતે અનુસરો તમારી જે મહાનગરપાલિકા અથવા જે તંત્ર હોય છે તમને બચાવવાની કામગીરી કરતું હોય જે તમને રક્ષણ આપવાનું કામ કરતું હોય એ જે તમને સૂચનાઓ આપે એ સૂચનાઓ તમારે સાંભળવી અને એ પ્રમાણે એને અનુસરવી અને વર્તન કરવું કિનારાના ઊંચા મકાનો પણ આશ્રય માટે સલામત નથી એથી ક્યાં ના જાઓ હવે કિનારા દરિયા કિનારે મોટી મોટી ઇમારતો બાંધેલી હોય છે હવે એમ કહે કે નીચે ચાલો નીચે પાણી હશે ઉપર તો થોડો હશે બહુ ઉમાળી ઇમારતો પણ એવું કરવાનું નહીં કારણ કે એ મોજાની તાકાત એ મોજા છે દરિયાના મોજા વિનાશકારી મોજા છે એની શક્તિ એવી હોય છે કે જે તમારી જે ઇમારત છે એને જો ધક્કો લાગે તો એ દીવાલોને પણ એ નબળી બનાવી શકે છે એટલે કે એવા મકાનોમાં ઊંચા મકાનોમાં પણ રહેવું નહીં ખ્યાલ આવ્યો તો સુનામીનો તમે જે સામનો કરી રહ્યા હોય તો એ દરમિયાન તમારે શું કરવાનું તો ઊંચાણવાળી જગ્યા છોડવાની નહીં પછી સુનામી એટલે કે આ વિનાશકારી મોજા કેવા ઉછળે છે એ જોવા જવાનું નહીં પછી તંત્ર દ્વારા તમે અપાતી સૂચનાઓનું પાલન કરવું અને કિનારાના ઊંચા મકાનો એટલે કિનારે જે બહુમાળી ઇમારતો આવેલી છે એ ઇમારતોમાં ઊંચા સ્થાને આશરો લેવો નહીં ખ્યાલ આવે હવે સુનામી જતી રહે પછી શું કરવાનું છે સુનામી જતી રહે એ પછી શું કરવાનું છે તો કેવા કેવા પગલા ભરવાના છે એની જાણકારી આપેલી છે રેડિયો ટીવી કે સોશિયલ મીડિયા પર આવતી આધારભૂત વિગતો મુજબ વર્તો આધારભૂત એટલે કેવી સાચી જે સૂચનાઓ મળે એ પ્રમાણે વર્તન કરવું તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ ખાલી કરેલા વિસ્તારોમાં જવું ક્યારેક અગાઉ કરતા વધુ ઊંચા મોજા પાછળથી આવી શકે છે તમે જ્યાં જે જગ્યા પર રહેતા હોય દરેક કિનારાના વિસ્તારોમાં તમે રહેતા હોય અને તમને સૂચના મળી કે સુનામી આવવાની છે અને તમે કોઈ બીજી જગ્યા પર જતા હોય અને સુનામી પછી તમે પાછી પોતાના ઘરે પોતાના રહેઠાણે જાઓ પણ તંત્રની સૂચના મળે ત્યાર પછી જ આપણે પોતાના ઘરે જવાનું કારણ કે અમુક વાર એવું હોય છે કે આ જે આપત્તિ છે એકદમ શાંત પડી જાય અને પાછી આવી શકવાની સંભાવના રહે છે એટલા માટે તંત્રની સૂચના મળે ત્યારબાદ જ આપણે પોતાના રહેઠાણ પર જવું પોતાના મકાનમાં સલામતીની ખાતરી ન થાય તો પ્રવેશ ના કરો હવે દરિયા કિનારાના વિસ્તારોમાં જો મકાન જે મકાન હોય એ મકાનમાં એટલે કે પોતાના જે ઘરો છે એ ઘરોમાં તમને સલામતી ન લાગે તો પ્રવેશ કરવો નહીં કારણ કે આ વિનાશકારી મોજા એટલા ભયાનક હોય છે કે જે મકાનોની દીવાલોને પણ નબળી બનાવી શકે છે એટલે કે કોઈ પણ સમયે તૂટવાની અથવા ભાંગવાની શક્યતા રહે છે એટલે કે જો તમને ખાતરી ન હોય કે અમે અહીંયા સલામત નથી તો અંદર પ્રવેશ કરવો નહીં પાણી ગેસ કે વીજળીના જોડાણોમાં આવેલા ભંગાણની જાણ તંત્રને કરો પાણી ગેસ અને વીજળીના જોડાણો આ ભૂગર્ભની અંદર પણ હોય છે અને જમીનની ઉપર પણ હોય છે હવે આવી કોઈ પણ આપત્તિ આવે છે ત્યારે આ જે લાઈનો હોય છે એમાં ભંગાણ એટલે કે તૂટી જાય છે અને જો તમને ખ્યાલ આવી જાય કે અહીંયાથી આ પાણી અથવા ગેસ અથવા આ વીજળીના જોડાણો છે એમાં આ ભંગાણ એટલે કે અહીંયા આ લાઈન તૂટી ગઈ છે તો તરત તંત્રને જાણ કરવી તો ખ્યાલ આવે સુનામી પહેલા શું કરવું સુનામી પછી સુનામી દરમિયાન શું કરવું અને સુનામી પછી આપણે કેવી કેવી સાવચેતી રાખવી એનું આપણે જાણકારી મેળવી હવે પછીનું જે પૂર છે પૂર વિશેનું એની જાણકારી આપણે આગળના વિડીયોમાં જોઈશું આને લગતું જે હોમવર્ક છે એ હું તમને ફોટા દ્વારા મોકલીશ જે તમારે સમાજની પાટીબુકમાં સારા અક્ષરે લખી વાંચન કરવાનું છે જય શ્રી